ને મિત્રો મજામાં મિત્રો તલાટી ગાંધીનગરની આ પરીક્ષાના અનુસંધાને મેસના સમ જોઈ રહ્યા છીએ એની અંદર આ સમ જોતા પહેલા એક વાત કરી દઉં કે જે લોકો રેગ્યુલર જોઈ રહ્યા છે એમને ખાસ ગુડ ન્યૂઝ એ છે કે આપણા ઘણા બધા વિદ્યાર્થીઓ બેલીફની પરીક્ષામાં પાસ થઈ ગયા છે અને એ લોકો સરસ મજાની કોમેન્ટ્સ લખી રહ્યા છે મને વોટ્સઅપમાં યુટ્યુબમાં અને કોલ પણ આવી રહ્યા છે તો બહુ સારી વાત છે મિત્રો બધાનો ઉત્સાહ જે છે એ જોઈને મને એમ થાય છે કે તમારી મહેનત અંતે ફળી છે તો મિત્રો તમે જે મહેનત રેગ્યુલરલી મતલબ રેગ્યુલર તમે વિડીયો જુઓ રેગ્યુલર તમે કામ કરો તો એ ચોક્કસ તમને એ મહેનત ફળવાની જ છે તો એમાં બિલકુલ શંકા ન રાખતા અને બસ રોજ થોડું થોડું નવું જે શીખો છો એને આત્મસાત કરતા રહ્યો તો મિત્રો કોઈ પણ પરીક્ષા છે એ તમારા માટે અઘરી નહીં રહી તો આજના પ્રશ્નની અંદર મિત્ર ખાલી 4.2 મીટર ત્રિજ્યા એટલે કે તમને આર આપ્યું હોય અને વર્તુળના પરિઘની વાત હોય તો તમને ખબર છે પરિઘ એટલે આ કિનારીનું માપ અને એનું સૂત્ર જ છે 2πr એટલે બસ કામ પતી જ ગયું છે આર તમારે 4.2 લેવાના છે એટલે તમે તરત કરશો પોઈન્ટ કાઢી નાખશો અને એક જીરો એટલે કે 10 છે એ નીચે મૂકી દેશો બસ જોજી 6 7 42 હવે મિત્રો અહીંયા તમે છેદ ઉડાડી શકો વળી 5 વડે ભાગવું ને એના કરતાં પોઈન્ટ મૂકવામાં મજા આવે એટલે 22 2 44 × 6 44 × 6 કરી અને છેદમાં 10 મૂકી દેશું 6 4 24 2 6 4 24 ને 2 26 એટલે કે આપણો જવાબ 264 ના છેદમાં 10 એટલે તમે તરત પોઈન્ટ મૂકી શકશો અને જવાબ આવશે 26.4 તો મિત્રો આ જવાબ તમારો સાચો હશે આવો એક માર્કનું પૂછાયેલું જોઈએ નેક્સ્ટ મિત્રો આ પ્રશ્ન ધારો કે કંઈ આવડતો ન હોય ને ખાલી એક કલ્પના શક્તિ દોડાવતો પણ મળી જાય એવો પ્રશ્ન છે કે એક જ બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થઈ શકે મિત્રો કલ્પના કરો જોઈએ તમે એક બિંદુ નક્કી કર્યું છે તો તમે જ કયો જોઈએ આ 1 આ 2 હવે થઈ શકશે તમે કહો 7 3 હવે હજી 4 તમે કહી શકશો કે આમાં તો સર જેટલી દોર્યું એટલી દોરી શકાય 10 નહીં 1 નહીં માત્ર 2 નહીં પણ અસંખ્ય દોરી શકાય તો મિત્રો એક જ બિંદુની વાત હોય તો એના અંદરથી અસંખ્ય રેખાઓ પસાર થઈ શકે છે તો આવું પણ તમને એક માર્કનું પૂછેલું તો આ બધી નાની નાની વાતો છે પણ બસ મિત્રો તમે ધ્યાન રાખશો તો બસ આ જ રીતે એક એક ગુણ એકઠા થશે અને જે તમારું માર્કશીટ છે એ આખી ભરચક થઈ જશે તો જોઈએ નેક્સ્ટ મિત્રો આ સમની અંદર તમને એટલું કીધું છે કે 1 ટન તલનો ભાવ 75,000 રૂપિયા હોય અને 1/2 ક્વિન્ટલ તલનો ભાવ તમારે કેટલા રૂપિયા થાય એ શોધવાનો છે મિત્રો તમને ટન એટલે ખબર હોવી જોઈએ અને ક્વિન્ટલ એટલે ખબર હોવી જોઈએ તો બસ આ બે વસ્તુ જાણતા હો તો 5 સેકન્ડમાં સમ થઈ જશે જેમ કે 1 ટન એટલે કેટલા કિલોગ્રામ તો મિત્રો 1000 કિલોગ્રામ અને 1 ક્વિન્ટલ 1 ક્વિન્ટલ એટલે 100 કિલોગ્રામ બસ આ બે વસ્તુની ખબર હોય છે હવે એને 1 ક્વિન્ટલ નહીં કેવો કીધો છે 1/2 ક્વિન્ટલ 1/2 ક્વિન્ટલ એટલે 50 કિલોગ્રામ બીજું શું તો આની વાત છે તો મિત્રો તમને 1000 કેજીનો ભાવ આપ્યો છે બસ પતી ગયું 1000 કેજી હોય ત્યારે રૂપિયા કેટલા છે 75,000 અને જો 50 કેજી હોય તો કેટલા સાવ સિમ્પલ હવે જુઓ જી તમે તરત ને તરત પદ મૂકી દીધું 75,000 × 50/1000 જોજો આ 3 મિનિટ તો વયા ગયા હવે બસ 75 × 5 કરો પછી પછી 25 7 5 35 ને 2 37 એટલે કે 375 અને આ શૂન્ય છે એ પાછું ઉમેરી દો 3750 એવું છે જરૂર છે તો મિત્રો ખાલી સિમ્પલ ગણતરી પણ તમને ખબર હોવી જોઈએ કે 1 ટન એટલે 1000 કિલોગ્રામ અને 1 ક્વિન્ટલ એટલે 100 કિલોગ્રામ નહોતી ખબર કઈ વાંધો નહીં હવે ખબર પડી ગઈ બસ આગળ એનો ઉપયોગ જરૂરથી કરતા રહેજો તો મિત્રો મજા આવી ધેટ્સ ગુડ બસ આ રીતે જ આપણે આનંદથી કામ કરતા રહેશું આગળ વધતા રહેશું વિશ યુ ઓલ ધ બેસ્ટ અરે હા તમારા કોમેન્ટ્સની અંદર હું આજે રાહ જોવાનો છું તમને બેલીફની અંદર પાસ થઈ ગયા હોય તો ખાસ લખજો તમને વિડીયોઝ જે કંઈ મદદરૂપ થતા હોય એ પણ ખાસ લખજો કારણ કે કોઈને કોઈ લોકોને એ મોટિવેશન માટે જરૂરી હોય છે તો વિશ યુ ઓલ ધ બેસ્ટ આવજો